મારું નામ રિદ્ધિ છે. હું ધોરણ 8માં ભણું છું. મારી શાળાનું નામ ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ છે. આ પ્રયોગમાં આપણે વિદ્યુત ભારિત પદાર્થોની ગતિની અવસ્થા વિશે સમજીશું. સૌ પ્રથમ આપણે એક દોરો અને સ્ટ્રો લઈશું. સ્ટ્રોને દોરા સાથે બાંધી દો. હવે આ ઘસેલી સ્ટ્રો છે તેને આપણે આ સ્ટ્રોની નજીક લઈ જશું. તમે જોઈ શકો છો અહીંયા શું થાય છે. અવલોકન કરતા આપણને જણાયું કે પ્રથમ કિસ્સામાં એક સ્ટ્રોનો ઘસાયેલો છેડો અને મુક્ત સ્ટ્રોના છેડાને એકબીજાની નજીક લાવતા આકર્ષણ થાય છે, અને સ્ટ્રોના બંને ઘસાયેલા છેડાને એકબીજાને નજીક લાવતા અપાકર્ષણ થાય છે. આ પરથી આપણે નિર્ણય તારવી શકીએ કે સ્ટ્રોને કાગળ વડે ઘસવાથી તે વિદ્યુત ભારિત બને છે, અને બે સમાન સ્ટ્રોના છેડા વિદ્યુત ભારિત બનેલા સ્ટ્રોના સમાન છેડા વચ્ચે અપાકર્ષણ અને અસમાન છેડા વચ્ચે આકર્ષણ થાય છે. થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ.